સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. આપણે જણાવી કે જસનાખ અને ઈસરા ગામનો આ વિડીયો છે કે જ્યાં કુંવરજી બાવળીયા કેબિનેટ પ્રધાન ભરત બોઘરા સાથે ત્યાં પહોંચ્યા, ત્યાં હાજર જે મહિલાઓ હતી તેઓએ રીતસરના સવાલોનો વરસાદ કરી દીધો. પાણી મુદ્દે તેઓના જે પ્રશ્નો હતા તે પાણી પુરવઠા વિભાગના મંત્રીને પૂછી લીધા અને નેતા પાસે નહોતો કોઈ જવાબ. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું, કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઊભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો અને મને 45-55% મત આપ્યા અને પાછા જે આખા બે દિવસ માઇક વાગે છે પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા. સાંભળો, આવીને જાઓ, મારી વાત સાંભળી લો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું, કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઊભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો અને મને 45-55% મત આપ્યા અને પાછા જે આખા બે દિવસ માઇક વાગે છે પણ કેમ ગામના ભેગા થઈને ન આવ્યા. વિડીયો અને અનેક સવાલો. જનપ્રતિનિધિનું આ પ્રકારનું વર્તન કેટલું શોભે, કારણ કે પાણી પુરવઠા વિભાગના મંત્રી છે, તેમના જ વિસ્તારમાં તેઓ છે અને એ વિસ્તારમાં કે જ્યાં 15 દિવસ સુધી જનતાને પાણી જ નથી મળતું.